વર્ષોથી પાણીની અછત ભોગવતો જિલ્લો એટલે બનાસકાંઠા અને આ જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે અને ત્યારે ભૂગર્ભ જળને બચાવવા ખેડૂતો જળ જળસંચયના કાર્યો તરફ વળ્યા છે ખેડૂતોએ લાખોના ખર્ચે પોતાના ખેતરમાં ખેત તલાવડીઓ બનાવી પરંતુ તેના પર હવે પાણી ફરી વળ્યું છે તેની પાછળનું કારણ છે સરકારે જાહેરાત બાદ ખેડૂતોને ન ફાળવેલ પ્લાસ્ટિક ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીની રજૂઆત બાદ સરકારે હોંશે હોંશે થોડા સમય અગાઉ ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને પાંચસો જીએસએમ પ્લાસ્ટિક નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી જે બાદ બનાસકાંઠા જિલ્લામાં સાત સાત જેટલા ખેડૂતોએ મોંઘી મૂલી જમીનોના લાખોના ખર્ચે ખેત તલાવડીઓ તો બનાવી દીધી પરંતુ સરકારની જાહેરાત માત્ર જાહેરાત બનીને રહી ગઈ અને આજ જ સુધી પ્લાસ્ટિક ન ફાળવાતા ખેડૂતોની ખેત તલાવડીઓ ધોવાઈ ગઈ છે મારા ગામની અંદર જ ખેત છે કંસારી ગામથી એમને ખરેખર સરકાર તરફથી જે મેન્યુ આપવાની જે વાત હતી પ્લાસ્ટિક જે પાથરવાની વાત હતી એ નથી આવ્યું હવે કયા કારણોસર નથી આવ્યું એ ખબર નથી પણ જે ખેડૂતોને લાખો રૂપિયોનું નુકસાન એ ખેડૂતોને થાય છે આ સો ખેતલાવડીઓ કદાચ ડીસા તાલુકાની અંદર હશે તો તમે જોઈ લો કે ખા ભાઈ જે જ્યારે ખણવાની હોય ને ત્યારે ચાર પોટ લાખ જેવો ખર્ચો થાય અને કદાચ મેણિયું ના આપે તો બુરવાનું થાય તો ચાર પોટ લાખ જેવો ખર્ચો થાય તો અંદાજે આઠથી દસ લાખ એ ખેડૂતને જે આ ખર્ચો માથે પડશે ખેડૂતોએ જળસંચય કરવા માટે ખેત તલાવડી બનાવી પરંતુ હવે આ જ ખેત તલાવડી ખેડૂતોના આંખોમાં પાણી વહાવી રહી છે કંસારી ગામે ખેત તલાવડી બનાવીને નુકસાન ભોગવનાર ખેડૂતોમાં સરકાર સહિત સ્થાનિક ધારાસભ્યો સામે ભારે રોષ ભભૂક્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થાનિક ધારાસભ્ય હવે જ્યારે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો ખેતરમાં નજર કરવા પણ નથી આવ્યા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નુકસાનની ભરપાઈ કરી વહેલી તકે પ્લાસ્ટિક ફાળવવામાં આવે નહીં તો ખેડૂતો બરબાદ થઈ જશે કે હું મેણીયું આવીશ અને ચારથી પાંચ લાખના ખર્ચે તલાવડી ખણી હવે ખેતર બધું ધોરણ પાણી મેણીઓ આલ્યું નથી આ પાણીથી કોઈ ખેતી થાય એમ છે નહીં પોણી છે જ નહીં પાણી વગર ખાતી નહીં થાય એના કારણે હવે આ બુરબી હોય તો છે એમ તો ખેતી વગેરે રહ્યા એમ ચોમાસું મળે તો એને એના મળે ને એ ખોયું હવા મંડફોળ બનાવ્યા કે ખેતર લાવડી બનાવો ખેતર લાવડી બનાવો પોતાના હાથે એમૃત કરે તો પ્લાસ્ટિક કોઈ આલ્યું નથી આ દાડતો એક રૂપિયો નથી આલ્યો એ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાજી પર સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે સરકારે ચૂંટણી સમયે ખેત તલાવડી માટે પ્લાસ્ટિકની જાહેરાત કરી અને ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો પરંતુ ચૂંટણી બાદ સરકારે હાથ ઉપર કરી લીધા સરકારે જાહેર જાહેરનામું પાડ્યું ખેડૂતોને આમ લાભ થશે આમ લાભ થશે આટલો આટલો અમે સરકારને મદદ કરીએ છીએ એ રીતે કરીને સરકારે જાહેર ન પાડ્યું યોજનાઓ બહાર પાડી અને ખેડૂતો વિશ્વાસમાં આવીને જે કંઈ ખાડા ખોદવાના હતા એ ખોદી દીધા અને સરકારને જે સહાય આપવાની હતી ના સુટકે ચૂંટણી પતી ગઈ ચૂંટણી હતી ત્યાં સુધી એ લોકો આશ્વાસન પૂરેપૂરું આપ્યું હતું મેન મુદ્દો એ હતો અને સરકારે આશ્વાસન આલે ખેડૂતો ભાઈ કોમ કરાવી દીધું ને ચૂંટણી લડીને જીતી ગયા આજે એકસો છપ્પન લાવી છે ને એટલે એ પોતે એકસો છપ્પન ધારાસભ્યોને ઓળખી શકતા નથી તો એ ખેડૂતોને કઈ રીતે ઓળખી શકે